દાદરાનગર હવેલીના બાલદેવી ખાતે આવેલા સ્મશાનમાં નવ શક્તિ મહિલા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરાયું છે, જેમાં સંઘ પ્રદેશ દાનહના પૂર્વ સાંસદ મોહન ડેલકરે તેમની પત્ની સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ દરમિયાન બાલદેવી સ્મશાનમાં લીમડો, સુખડ, નીલગીરી સહિતના વિવિધ પ્રકારના 700 જેટલા વૃક્ષો રોપાયા હતા. આ તકે પૂર્વ સાંસદ મોહન ડેલકરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા કહ્યું કે પર્યાવરણની જાળવણી, પ્રકૃતિ સંતુલન અને માનવ જીવનની પ્રગતિ માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. બહુ અચ્છા લગા આજ યહાં પર વૃક્ષ લગાને કા પ્રોગ્રામ થા ઓર યે બાલદેવી કા સ્મશાન હે ઓર સ્મશાન મે વૃક્ષ લગાના યે ગાંવ કે લિયે ભી લોગો કે લિયે ભી એક અચ્છા મેસેજ હે ક્યોંકિ વૃક્ષ લગાને સે એક તો યહાં બેઠને કી સુવિધા હો જાયેગી સાથ સાથ જો સબસે બડે આજ હમારે દેશ કી સમસ્યા હે પ્રદેશ કી સમસ્યા હે कि जहाँ इतना ज़्यादा प्रदूषण हो रहा है तो उसको भी हम कंट्रोल कर पाएंगे पेड़ लगाने से, वृक्ष लगाने से. तो भी ये भी एक अच्छा मैसेज हम दे सकते हैं. और मुझे अच्छा लगा कि यहाँ पर काफ़ी संख्या में हमारे गांव के लोग, शहर के लोग, सारे लोग आए. यहाँ के सरपंच, यहाँ के काउंसलर, सब लोगों ने मिल करके ये प्रोग्राम किया. और बहनों को भी मैं धन्यवाद देना चाहता हूँ कि इतनी बड़ी संख्या में हमारी बहनें आज आई और स्मशान में आकर के यहाँ पर पेड़ लगा कि यहाँ पर जितने भी पेड़ लगाए हैं उसकी सुरक्षा हो, वो चाहे सारे पेड़ बड़े हो ताकि हमारा जो मकसद है, हमारा जो टारगेट हो वो भी फुलफिल हो.